લોકોના હિતની જે વાત હશે, લોકો માટે અમે જે કાર્ય કરી શકીએ એ મુદ્દાઓ ઉપર અમે ચૂંટણી લડીશું. પણ આ પાંચ વર્ષમાં એવા કયા કયા મુદ્દા છે એ તમે ચિંતા નહીં કરો ભાઈ. તમારી પાસે ઉમેદવાર હોય તો આ રાજકોટમાં રાજીનામા દેવડાવીને ચૂંટણી લડવા આવો ને, એટલે ખોટી વાત નહીં કરો. વચ્ચે નહીં તમે લઈ જઈ રહ્યા છો ને, ઇન્દ્રનીલભાઈને લઈ જઈ રહ્યા છો, કૈલાશભાઈ આવી રહ્યા છે તમારી પાસે. આવો ને, સત્યની લડાઈ કરો. નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ ને પણ આવવું હોય કદાચ તો અમે વિચારીશું. બહુ બહુ લાંબુ વિચારી રહ્યા છે, પહેલા એની વાત કરીએ. પણ એ જ છે ને મહેશભાઈ, તમારા ત્યાંથી પણ એ તો લઈ જઈ રહ્યા છે, એટલે આ જે સંગઠન એમનું મોટું થઈ રહ્યું છે, ચહેરા એ ક્યાં કંઈથી ઉઠાવીને અહીંથી ઉઠાવીને ત્યાંથી થઈ રહ્યું છે. એટલે હું એ કહું છું કે રાજકોટથી એ જે ચહેરાઓને આ પાર્ટી વાળા લઈ ગયા છે એને ઓલરેડી પાર્ટીએ કહી જ દીધું હતું, એટલે એની પાસે ગયા છે, બાકી એમાં કશું નથી. અને એ ચહેરા સારા હોય તો રાજકોટમાં બંને કોર્પોરેટરને રાજીનામા દે અને ચૂંટણી જીતીને બતાવે. એટલે એ વાત નથી, વાત છે 2022 ની. 2022 માં અમે લોકોના હિતની વાત હશે, લોકોને ગમતી વાત હશે, લોકોને જે અત્યારે અન્યાય થઈ રહ્યો છે, આજે જે પેપર કૌભાંડો ભાજપના થઈ રહ્યા છે, જે લોકોને નોકરી માટે હેરાન થવું પડે છે, આજની મોંઘવારીને કાબૂમાં નથી કરી શક્યા, એક એક મુદ્દાની અમે ગુજરાતના હિતમાં, ગુજરાતના લોકોના હિતના વાત લઈને આવીશું અને અમારી વાતને ગુજરાતની પ્રજા સ્વીકારશે. અને આના તો સામેનાની સભ્યો ક્યાં જવાની એ ખબર નથી પડવાની, અને એને સામેનો સરખો રહેવાનો હોય તો રાજકોટમાં ચૂંટણી લડવા આવે. કેટલા દિવસ સેન્ટર ચાલ્યા, કેટલો ઓક્સિજન પૂરો પાડ્યો એ સાથે હું તમને ડેટા આપું. એ તો વિપક્ષમાં હતા, એમની પાસે ધારાસભ્યો હતા, કોરોના કાળ છે, બીમારી. પ્રશાંતભાઈ, ચહેરો મહત્વનો કે મુદ્દા મહત્વના રહેશે? આમ તો મુદ્દા આધારિત જ રાજનીતિ હોવી જોઈએ. તો પછી ચહેરા માટે કેમ આટલી બધી રોકકળ થઈ રહી છે? કોંગ્રેસને એક ચહેરાની જરૂર છે. હું તમે સમજો, ભાજપ તો કહે છે કે અમે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લડીએ છીએ, એટલે અહીંયા ચહેરો ગમે તે હોય પણ નરેન્દ્ર મોદી નામનો એક ચહેરો છે. કોંગ્રેસમાં આપણે ઘણા સમયથી કે પ્રદેશ પ્રમુખ હોય કે સીએમ હોય, ચહેરાની જરૂર છે ને. પણ ચોક્કસ આપણે સૌએ સ્વીકારવું રહ્યું, એવો ચહેરો જે સર્વ સ્વીકૃત હોય, જે વિઝનરી માણસ હોય, જેના વિઝનથી ગુજરાતની પ્રજાને એવું લાગે કે ભાઈ સરકાર આવે પણ આ ચહેરો આના બુદ્ધિથી, આની ઇન્ટેલિજન્સથી એ આપણને એક લેવલે એક સ્તરે લઈ જશે, અથવા તો જે હાલના પ્રાણ પ્રશ્નો છે. ચલો તો એ જો એ જોવાનું રહેશે કે નરેશભાઈ જો કોંગ્રેસમાં જાય છે, હજી તો કન્ફ્યુઝ છે, મે મહિનામાં કદાચ આ કન્ફ્યુઝન દૂર થશે, એટલો સમય એમણે માંગ્યો છે. કારણ કે પોતે કહી રહ્યા છે કે હું કન્ફ્યુઝ છું અને મે મહિનામાં હું આ અંગે કોઈ ફોડ પાડીશ, એટલે ત્યાં સુધી આ કન્ફ્યુઝન રહેવાનું છે એવું આપણે માની લઈએ છે. વિલ સી કે હવે શું થાય છે મે મહિનામાં. પરંતુ જો કોંગ્રેસ સાથે જાય છે, કોંગ્રેસ સાથે જોડાય છે અને જો સીએમ ચહેરો તેમને ઘોષિત કરવામાં આવે છે, તો ફરી એક સવાલ એ જ આવે છે કે મુદ્દા આધારિત રાજનીતિ કરશે, મુદ્દા આધારિત એ ચૂંટણીમાં ઉતરશે કે પછી ચહેરા આધારિત ચૂંટણીમાં ઉતરશે. આ સવાલ સાથે જ રજા લઈએ છીએ. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. નમસ્કાર.